राजकोटना वोर्डनंबर 18 में आवेला बे सोसायटी में दूषित पाणी आवानी समस्याथी लोकोमां भारे रोष छे। पुरुषार्थ अने श्रद्धापुरी सोसायटी में छेल्ला बे महीनाथी पीवाना पाणीना नळमांथी दूषित पाणी आवतुं होवानी फरियादो उठी छे। आ अंगे स्थानिकोए अधिकारीओ अने पदाधिकारीओने वारंवार रजूआतो करी छतां कोई ज निराकरण न आवता स्थानिकोमां भारे रोष छे। महिलाओनो आक्षेप छे कि भूगर्भ गटरना कारणे पीवाना पाणीनी लाइनमां गंदू पाणी भळी गयुं छे। आ समस्याने कारणे पाणीनी लाइन होवા છતાં પણ વેચાતું પાણી લેવા માટે લોકો મજબૂર બન્યા છે। રાજકોટના કોઠારિયા રોડ નજીક આવેલી શ્રદ્ધાપુરી સોસાયટી છે ત્યાં જે પીવાનું પાણી છે તે ખૂબ જ ડોહડું આવે છે, તેને લઈને મહિલાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ છે। પ્રાથમિક સુવિધાઓનો પણ અહીંયા જે છે તે અભાવ છે ને તેને લઈને મહિલાઓ અત્યારે એકત્ર થઈને પોતાનો રોષ છે તે ઠાલવી રહી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશું કે જે પીવાનું પાણી છે કેટલા ડોહડા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે ને તેને જ લઈને મહિલાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી છે તે ફેલાઈ રહી છે। આપણી સાથે અહીંની કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરશું। બેન, આપ કેટલા સમયથી આપ ડોહડું પાણી આવે છે? 15-20 દિવસ થી પાણી ગંદુ આવે છે અને ગટર બધી ભરેલી હોય છે, એમાં વંદા એટલા થાય છે ને મચ્છર એટલા થાય છે અને કુંડી બધી અને સાફ સફાઈ શેરીમાં એટલી નથી હોતી, કુંડીનો પ્રોબ્લેમ બહુ હોય છે, એના લીધે વંદા બહુ ઘરમાં આવે છે। શું લાગે છે આ ડોળું પાણી કેના લીધે આવે છે? ડોળું પાણી ગટરના લીધે આવે છે, ગટરું ભરાઈ જાય, ગટરું વાળા આવે સાફ કઈ કરતા ને ઢાંકણું ખોલીને વયા જાય છે અને એમ કે થઈ ગઈ બેન સાફ, ખાલી એક હરિયો મારે આપણે એમ કે આ કુંડી ખોલો તો ઈ ન ખોલે, એમ કે અમને આ લખાવી છે તો ઈ ખોલી છે, તો પણ બીજી ભૈરી છે એનો તો સોલ હોવો જોઈએ ને કે ન હોવો જોઈએ? એટલે બેન, શું ગટરનું પાણી નળમાં ભળી જાય છે, શું થાય છે? આખી ભરેલી હોય એટલે ભળી જાય, દારમાં ભળી જાય, દારનું પાણી વાપરતા હોય એને હિસાબે તો આખી ભરેલી આ કુંડી મેન ભરેલી જ હોય છે। અમે 5-6 વર્ષ થી ફરિયાદ કરી, કોઈ જવાબ દેતા જ નથી કોર્પોરેટરો, પેલા ના કોર્પોરેટર કઈ જવાબ નથી, આ વખતે કોઈ નથી દેતું એવી। કોર્પોરેશન ને નળ આવે છે તેમાં ડોળું પાણી આવે છે કે આ તમારો જે બોર છે એમાં આવે? કોર્પોરેશન માં ડોળું આવે અને નળ માં ભળી જાય તો દાર નું પાણી હોય એમાં ડોળું જ આવે ને, કનેક્શન તો એક જ હોય ત્યાં, એવી રીતના લાઈન તૂટી ગયેલી હોય કદાચ એવી રીતના હોય બનતું હોય એમ, પણ મેન કુંડી જ નથી સાફ થતી અમારી, મેન કુંડી આવી રીતે ભરેલી જ હોય છે, હજી તો ચોમાસું નથી આવ્યું ત્યાં તો અમારે અત્યારથી પ્રોબ્લેમ થવા માંડ્યા બધા। બેન, તમે આ અંગે કોઈ કોર્પોરેટર ને કે કોઈ રજૂઆત કરી છે અત્યાર સુધી? જો અમારી કોઈ પ્રાથમિક સુવિધા અહીંયા છે નહીં અને અમે કોઈ કોર્પોરેટર ને અહીંયા મત દીધા પછી કોઈએ મોઢું જ નથી જોયું। કોણ છે અહીંયા કોર્પોરેટર? કોણ? સંદીપ ગાજીપ્રા। સંદીપ ગાજીપ્રા, ગટર ચોખ્ખી કરવા આવતું નથી એટલે છોકરામાં માંદા પડે છે, મચ્છર ને વંદા આવે છે, કોઈ કોઈ જાતની કઈ સારવાર આવતી જ નથી આમાં। કોર્પોરેશન પાસેથી હવે તમે શું આશા રાખી રહ્યા છો કે આનો શું ઉકેલ લાવવામાં? અમે કોર્પોરેટર ને એટલું કહી છીએ કે અમારી અહીં સુવિધા બધી એની ચોખ્ખી કરી જાય, અહીં એકવાર ચક્કર મારે આ મત જોતું હોય તો 3-4 વાર આવે, મત દીધા પછી કોઈ અહીં ચક્કર મારવા આવતું નથી। વેરા ને બધું બરોબર ભરો છો? હા, બધાય બરોબર ભરી છે, બધાય બરોબર ભરી છે, પણ કોઈ ચક્કર મારવા અહીંયા શેરીમાં પછી આવ્યું નથી, આ બધા ચૂંટાઈ ગયા ને તી પછી હજી આખો શેરીમાં કોઈ ચક્કર મારવા ન થાય, કોર્પોરેટર એકય આવ્યા નથી। જે રાજકોટ શહેરમાં વાત કરવામાં આવે તો 72 માંથી 68 થી વધુ જે કોર્પોરેટરો છે તે ભાજપના છે। મહિલાઓનો આક્ષેપ છે કે અહીંયા જે કોર્પોરેટરો છે ચૂંટાયા પછી એક પણ વાર ફરક્યા નથી, તેઓની રજૂઆત સાંભળતા નથી, અલગ રજૂઆત તેઓએ કરી છે પરંતુ તેઓની કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવતી। અહીંયા જે ગટર છે તેનું પાણી તે ભરાઈ જતા તે પાણી છે બોરમાં ભળી જાય છે, નળની લાઇનમાં ભળી જાય છે ને તેને લઈને અહીંયા જે બાળકો છે તે પણ ક્યાંક ને ક્યાંક માંદા પડે છે। આ પીવાનું પાણી કઈ રીતે પીવું તે એક પ્રશ્ન બની રહ્યો છે, હવે જોવાનું એ રહેશે છે કે મનપા દ્વારા આ લોકોની જે રજૂઆત છે મુશ્કેલી છે તેનો ક્યાર સુધી માનતા આવે છે। કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।